एरपोर्ट अंदर संकलित सुविधाओं विकसा बाबते पर्यावरणीय लोक सुनावणी में उपस्थित जीपीसीबी ना रीजनल ऑफिसर श्री प्रियदर्शी अत्रे उपस्थित प्रोजेक्ट तैयार करना प्रपोनेंट्स ना अधिकारियों केपीटी ना अधिकारियों अत्रे उपस्थित असरग्रस्त कामना सरपंचियों पदाधिकारियों प्रजाजनों पत्रकार मित्रों जीपीसीबी ना स्टाफ मित्रों तेमज अन्य सब उपस्थित भाइयों अने बहनों अपने आ केपीटी ना प्रोजेक्ट बाबते जे हमारा रीजनल ऑफिसर श्री तमने पूरती समझ आपी अने हमारा आपने प्रपोनेंट कंपनी द्वारा पण जे ऑडियो वीडियो प्रेजेंटेशन पण बतायू के कया प्रकारना प्रोजेक्ट आमा आवरी लीधा छे अने एमने शुं शुं पर्यावरणीय पगला पण लीधा छे उपाय योजा छे शुं विकास कर्या छे बधी विगतो आपने बताई आ लोक पर्यावरणीय सुनावणीनो मुख्यत्वे हेतु आप सौने जे पर्यावरणीय लगती बाबतो आ प्रोजेक्टना कारणे उपस्थित थनार होय एना कई असर के अनु तो ये बाबते अपनी रजूआत जे 10 किलोमीटर की रेंज में जे कामों आवे छे तेना असरग्रस्त कर्ताओ सामे थी आपणे लेवानी होय छे अमारी फरज ये छे के आप जे कई रजूआत करो ते रजूआत नो प्रपोनेंट द्वारा योग्य रीते जवाब आपवामां आवे एना रिमार्क्स आपवामां आवशे ज्यां रिमार्क्स ना होय त्यां एना सजेशन पण ए लोको लई शके छे तो आपणे आ पर्यावरणीय सुनावणीमां आप सौ योग्य रीते रजूआत करो मौखिक पण करी शको छो लिखित पण आपी शको छो आ पर्यावरणीय सुनावणीनुं पूरेपूरुं विडियोग्राफी थाय छे एनुं मिनिटाइजेशन करवामां आवे छे એટલે આપ સૌને મારી વિનંતી કે જે કોઈ રજૂઆત કરનાર હોય તો વારાફરતી કરે આપણે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ એક પક્ષ રજૂઆત કરતો હોય અને બીજો પક્ષ રજૂઆત ના કરે તો આવું નથી તમે બંને પક્ષે રજૂઆત કરી શકો છો અને રજૂઆત કરતા પહેલા આપનું નામ સેજ વ્યવસ્થિત બોલવું પડશે કે અમારે થોડું ઘણીવાર કાં તો સેજ નજીક આવીને તમે રજૂઆત કરી શકો છો અને ગામનું નામ આટલું ખાસ બોલજો જે કંઈ રજૂઆત હોય એ મેં જેમ તમને હમણાં વાત કરી એ પ્રમાણે આપણે શાંતિથી કારણ કે અમારે નોંધવાનું હોય છે એટલે જોડે જોડે નોંધતા પણ જઈશું એટલે અમે તમને આ મંચ ખુલ્લો મૂકીએ એટલે દરેકને આપણે સાંભળીશું એવું કંઈ નથી કે આ પ્રશ્ન નથી પણ એ મંચ ખુલ્લો આ પર્યાવરણીય સુનાવણીનો મંચ ખુલ્લો મૂકવામાં આવે છે અને મેં કહ્યું એ પ્રમાણે આપ સૌ રજૂઆત કરી શકો છો અને લેખિત પણ રજૂઆત કરી શકો છો દરેકને આમાં કોઈ પણ પહેલો વહેલો કે એવું કશો પ્રશ્ન નથી પણ દરેકને વારાફરતી સાંભળવામાં આવશે શાંતિથી આ પ્રશ્ન પૂછો એ પ્રશ્નનો જવાબ પણ પ્રપોનન્ટ જોડે હશે એ આપશે જેમની જોડે માહિતી ઉપલબ્ધ હશે એની આપશે એના જે તમને ઈઆઈએ રિપોર્ટ પણ આપેલા છે એ આધારે પણ આપી શકે છે આપણું કંઈક સજેશન હોય તો એ પણ ધ્યાનમાં લઈ શકે છે અમારે ફક્ત આપણી રજૂઆત એના રિમાર્ક્સ જે કયું હોય એ અમારે ઉપર આઈ મીન સરકારમાં રજૂ કરવાના હોય છે અને એના આધારે એ લોકો નિર્ણય લે છે અમારી એમાં આપણે પર્યાવરણની સુનાવણીનો મંચ ખુલ્લો મૂકવામાં આવે છે અને સૌને વારાફરતી દરેકને તક આપીશું સાંભળવાની થેન્ક યુ આજે જે લોક સુનાવણીનો જે કાર્યક્રમ ફરીથી નામ બોલજો સર શાંતિ અને માઇક સર નજીક રાખવા ગામ રામપર તુણા તાલુકો અંજાર ના સરપંચ શ્રી નારણભાઈ મેમાભાઈ આહીર આજે જે લોક સુનાવણી જે રાખેલ છે તે અમને ખરેખર કે એક તો તમે આ કંડલા પોર્ટની નજીક બિલકુલ રાખી છે એ ખરેખર અમારા ગામડાઓ જે છે એને નજીક અને સેન્ટરમાં આનો કાર્યક્રમ હોવો જરૂરી છે બીજું કે હમણાં જે તમે આ કેસેટ બતાવી એની અંદર જે જે પર્યાવરણને લગતા તમારા ડ્રેજિંગને લઈને રેલવેને લઈને રસ્તાને લઈને જે વસ્તુ બતાવી છે એ ખરેખર બધી માહિતી ખોટી છે એનો મારી પાસે લેખિત એની માહિતી છે પછી આમાં જે વેબસાઇટ તમે આપી છે
એ વેબસાઈટ હું ઘણા દિવસથી ટ્રાય કરેલી છે, એ ખોલતી નથી અને ખોલતી હોય તો અત્યારે ખોલીને બતાવો. તો આ લોક સુનામણી, આ લોક સુનામણીનો અમે બિલકુલ અપક્ષમાં છે, વિરોધમાં છે. તો આના માટે તમે ફરીથી તારીખ નક્કી કરી અને અમારા સેન્ટરમાં અમારે નજીકમાં આની ફરી તમે નક્કી કરો તારીખ, એ પ્રમાણે બધા ખબર આપજો. અને આની વધારે માહિતી અમારા એડવોકેટ ફાલ્ગુનભાઈ આપશે, કેમ કે હું ભણેલ નથી, ખાલી આ મારી સમજૂતારી તમને બે શબ્દો કહું છું. આજની જે આ પોર્ટ વિકાસ બાબતની સુનાવણી અહીં રાખેલ છે, એક મિનિટ હું માનું છું, તેમ છતાં આપણને ગામ પંચાયતના દરેક અફેક્ટેડ એરિયા જે છે એને એક્ઝિક્યુટિવ સમરી પણ મોકલેલી છે. અને તેમ છતાં મેં જે અગાઉ લોક સુનાવણી શરૂ થતા પહેલા કહ્યું કે એના રિપોર્ટો બધી જગ્યાએ મોકલાવેલા છે અને એ તો પણ જોવા મળે છે. આ જસ્ટ આપની જાણ માટે પૂછું છું. થેન્ક યુ. આભાર. તુણા દરિયાકાંઠા વિસ્તાર વિકાસ સમિતિનો શિબિયોનો પ્રમુખ છું. આહિર ફાલ્ગુન નથુભાઈ, માજી સરપંચ અને એડવોકેટ તથા તુણા દરિયાકાંઠા વિસ્તાર વિકાસ સમિતિ એટલે જે મેંગ્રુવ ના બધા જે વાવેતર કરે છે બધી પ્રક્રિયાઓથી અમે બધા વાકેફ છીએ. અને સૌપ્રથમ નાનાભાઈ જે વાત કરી, હમણાં તમે જેનું ક્લિયરિફિકેશન કર્યું કે વેબસાઇટ, તો અમારી પાસે આ બધું લેખિતમાં છે અને જે પણ એરર એમાં આવ્યા છે વેબસાઇટ ખોલવામાં, સતત 8-7 દિવસની પ્રક્રિયાના બધા અમે ત્યાંથી નેટમાંથી કોપીઓ કાઢેલી છે એની, અને એ ક્યારેય ખુલી નથી કે જે સામાન્ય વ્યક્તિઓ કે જે ઓફિસે જઈ શકતા નથી સીધા તમારી પાસે આવી શકશે નહીં, કેમ કે આજે સુનાવણી તમે બધા અમારી સામે બેઠા છો, નહીં કોઈને સમય સાંભળવાનો સમય હોય. અને એ વાત કે એ જે વેબસાઇટ છે અત્યારે પણ તમે ખોલશો તો નહીં ખુલે, એટલે આની અંદર કોઈ ટેકનિકલ ષડયંત્ર કરવામાં આવેલું છે કે નહીં એ પેલે ક્લિયર કરવામાં આવે અમારી સામે, કેમ કે એ તો બાના બધા આપે છે કે નેટ છે ધીમું ચાલે ખુલે નહીં, પણ આ બાબતો આટલી ગંભીર બાબતમાં ચાલે નહીં. આ છે એ તમામ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય સાથે ભવિષ્યની વાત છે, આ માત્ર એકની વાત નથી. અને આની અંદર કેટલીક એવી ટેકનિકલ ખામીઓ છે તમારા પ્રોજેક્ટની અંદર જે તમામે તમામ અમે આજે મારા હાથમાં બંચ છે એની અંદર વિગતવાર માહિતી આપેલી છે. એની અંદર કેમ કે હું બધું જો બોલવા જઈશ તો મને જ 1-2 કલાક લાગી જશે, એટલે એટલો બધો સમય નથી. પણ આ પહેલા તો મારા માટે એ ક્લિયર જાણવું જરૂરી છે કે ગુજરાત પ્રદૂષણ આ જે એપ્લિકેશન છે સ્વીકારશે કોણ સાહેબ, અને એના માટે અમને ઓસીમાં સાઈન કરી આપવા વિનંતી છે. હા હા, ચોક્કસ મારા સ્ટાફના યોગ તમે આપી શકો જે ભી રજૂઆત લખી છે વી કેન એક્સેપ્ટ. સર બેજ ની વધારે ની વાત ની અંદર જે કન્સલ્ટન્ટ રોકવામાં આવ્યા છે કેપીટી દ્વારા, તો એ નાબેડ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તો એ બધા લેખિતમાં અને એના બધા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ, કેમ કે જે અમુક પ્રકારની જેટીઓ છે અને આની અંદર જે જે પ્રોજેક્ટો તમારા સમાવવામાં આવ્યા છે એની જે મંજૂરી આપવામાં આવી છે એ ખરેખર ગવર્મેન્ટ એમને માન્યતા આપે છે, એ માન્યતા પ્રાપ્ત છે ખરા કે નહીં? અને જે પણ હવા પાણી અને પર્યાવરણને લગતા જે કાંઈ નમૂનાઓ આપના તરફથી લેવામાં આવ્યા છે તો એ કઈ માં તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે? દિલ્હી મધ્ય જો કરવામાં આવ્યું હોય તો દિલ્હી મધ્ય લઈ જવા માટે એની શું શું પ્રક્રિયા કરવામાં આવી, કેમ કે કોઈ પણ નમૂનો લઈ જવામાં આટલો દૂર હોય તો એની જે ચકાસણી છે એ ચોક્કસ 100% મળે નહીં, કેમ કે ચાય પણ લઈ જવી હોય ને તો થર્મોસમાં લઈ જઈએ તો ગરમ રહે નહીં તો બગડી જાય, એટલે આ નમૂનાઓનું એક ચોક્કસ એનું જે લેબોરેટરી પ્રમાણેનું જે કંઈ કારણ હોય એ રીતના લઈ જવાના થતા હોય છે. તો આ બધી જે માહિતી છે અમને લેખિતમાં આપવામાં આવે એવી અમારી માંગણી છે એપ્લિકેશન દ્વારા, અને જે પણ વિગતવાર માહિતી છે અને ખાસ કરીને આ જે સ્થળ રાખવામાં આવ્યું છે સર, ખરેખર સ્થળ તરીકે જ હોય છે સુનાવણી હોય આ, લગભગ અમને આજુબાજુના ગામડાઓને ઘણા બધા કિલોમીટરનો ધક્કો પડે છે, કેમ કે તુણા બંદરની સુનાવણી જો કંડલા પોર્ટ ખાતે રાખવામાં આવતી હોય તો એ યોગ્ય કહેવાય નહીં, એટલે આ સુનાવણી જે છે ઘણી બધી ટેકનિકલ ખામીઓ છે એના બદલે આ તો પોતે જ રદબાતલ ઠરે છે. અને આની આ બધી વસ્તુની ક્લિયરિફિકેશન કરી માં જવાબ આપી અને પછી ફરીથી આની 1 તારીખ નક્કી કરવામાં આવે અને જે ત્યાં પૂર્ણ પોર્ટ મધ્યે રાખવામાં આવે એવી અમારી ગામજનોની માંગણી છે. બસ એનો પ્રોજેક્ટ પ્રોપોનન્ટ શું જવાબ આપે છે, કારણ કે નાબેડ છે કે નહીં
એ બધા પ્રશ્નો છે એનો તમે જવાબ આપો પ્લીઝ. પ્રસાવેલું છે એને સામે તમે કરોડો માઈક આપો માઈક માઈક નારણભાઈ સરપંચ રામપર. હવે આની અંદર તમે જે 4000 ઝાડ વાવેલા છે અને ફરી 4000 ઝાડ વાવશું એવું તમે, આની અંદર કરોડો ઝાડનું નખેદન કરવામાં આવેલું છે જે તમે અત્યારે પ્રત્યેક ત્યાં જઈ પ્રેક્ટિકલ સ્થળ ઉપર જઈ અને આપણે જોવાથી અત્યારે હમણાં પણ ખબર પડી શકે એવું છે, અત્યારે આપણે જોઈ શકાય એવું છે. આગળ કેવા ઝાડી છે, કેવી હરિયાળી છે અને કેટલા ઝાડ આની અંદર ગયા હશે એનું અનુમાન પણ લગાવી શકાય. કદાચ અત્યારે આપણે ત્યાં રૂબરૂ સ્થળ ઉપર જઈ અને એનું નિરીક્ષણ કરીએ તો હવે આ 4000 ની સામે કરોડો ઝાડ નું તો ત્યાં નીકળી ગયા છે એ અમારે જોયેલા છે. અને હજી તો જે ઓલો ટ્રેન ની વાત છે કે ભાઈ રેલવે ટ્રેક આવશે એની અંદર હજી કેટલા જશે, અત્યારે ત્યાં હરિયાળી છે પણ એ ક્યાંથી જશે અને કેટલા ઝાડ જશે એની સામે બીજા ઝાડ તમે ક્યાં વાવશો અને અગાઉ જે વાવેલા છે તેરિયાની વાવેતર તુણા અને વંડીમાં કેટલા લાખો રૂપિયાના ઝાડ વાવ્યા હતા અને કઈ જગ્યાએ વાવ્યા હતા ને એ ક્યાં એ પાછા નીકળી ગયા છે તો એની સામે બીજે ક્યાં વાવ્યા કે નહીં અને વાવ્યા નથી તો એના માટે કઈ વિચાર્યું કે નહીં એવું અમને સૂચન કરો. 1000 મેંગ્રોવ નું પ્લાન્ટેશન થઈ ગયું છે.